નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેકેશનમાં તમે ફરવા તો ગયા જ હશો અમદાવાદ સોમનાથ દ્વારકા કે પછી તમારા મામાના ઘરે તમારા માસીના ઘરે તો ગયા જ હશો અને વેકેશનમાં ફરવાની તો ઘણી બધી મજા આવી જ હશે તો તમે આ મુસાફરી શેમાં કરી હતી કોઈ બસમાં ગયા હશો કોઈ ગાડીમાં ગયા હશો કોઈ રિક્ષામાં પણ ગયા હશો અને ઘણા બધા લોકોએ તો રેલગાડીની પણ મુસાફરી કરી જ હશે આ મુસાફરી માટે તમે બસમાં જવા માટે બસ સ્ટેશન પર જતા હશો રિક્ષામાં જવા માટે રિક્ષા સ્ટેન્ડ પર જતા જ હશો ગાડીમાં જવા માટે તમે ટેક્સી સ્ટેન્ડ પર ગયા જ હશો તો રેલગાડીની મુસાફરી માટે તમે રેલવે સ્ટેશન તો ગયા જ હશો આ બધા સ્ટેશન તમે બધાએ જોયા જ હશે આજ રીતે આપણે આપણા પાઠમાં રેલ રેલવે સ્ટેશન વિશે ભણીશું તો વિદ્યાર્થી મિત્રો પાઠ એક રેલવે સ્ટેશન ચિત્રફાંટ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે રેલવે સ્ટેશન ચિત્રફાંટનો ચિત્રનો અવલોકન કરીને આપણે પાઠનો આગળ અભ્યાસ કરીશું અહીં ચિત્રમાં આપણને મુસાફરો જોવા મળે છે ચાવાળો ફેરીઓ જોવા મળે છે બે કુલીઓ રેકડીવાળો જોવા મળે છે પુસ્તક વેચનાર જોવા મળે છે ટિકિટ ચેકર જોવા મળે છે ચિત્રમાં આપણને બે સ્ટોલ જોવા મળે છે એક છે પ્રભાત બુક સ્ટોર અને બીજું છે ટી સ્ટોલ ચિત્રમાં આપણને ઘડિયાળ પણ જોવા મળે છે તો કે ઘડિયાળમાં ચાર વાગીને ચાર મિનિટ થઈ છે ચિત્રમાં આપણને ફળ વેચનારો એક ફેરીઓ નજરે પડે છે તો અહીં આપણે ચિત્રમાં આપણે રેલવે સ્ટેશન ચિત્રો જોઈને આપણે ચિત્રપાઠનું અવલોકન કરીને એનો અભ્યાસ કર્યો તો વિદ્યાર્થી મિત્રો તમે રેલવે સ્ટેશનને ગયા જ હશો તો કે રેલવે સ્ટેશન પણ ઘણા સ્ટોલો જોવા મળતા હોય છે જેમ કે બુક સ્ટોલ ટી સ્ટોલ ફૂડ સ્ટોલ ફરસાણ અને મીઠાઈના સ્ટોલ સિંગ ચણાના સ્ટોલ ઠંડા પીણાના સ્ટોલ વગેરે સ્ટોલ જોવા મળતા જ હોય છે અને ઘણા બધાએ તો રેલવે સ્ટેશનને જઈને રેલવે સ્ટેશન ઉપર કેટલીક સૂચનાઓ પણ લખાયેલી હોય છે તે પણ જોઈ જ જશે તો કે ખિસ્સા ખાતરુંથી સાવધાન રહો કચરો કચરા પેટીમાં જ નાખો ધૂમ્રપાન કરવાની મનાઈ છે અજાણી વસ્તુ પડેલી જુઓ તો સ્ટેશનના અધિકારીને જાણ કરો લાઇનમાં ઊભા રહો ધક્કા કરશો નહીં વગેરે સૂચનાઓ રેલવે સ્ટેશનની દિવાલો ઉપર લખાયેલી હોય છે રેલવે સ્ટેશન ઉપર કેટલાક વિભાગો અને બારીઓ પણ હોય છે પ્રતીક્ષા ખંડ વિશ્રામખંડ મહિલા ખંડ વર્ક શોપ વિભાગ પાર્સલ વિભાગ રિઝર્વેશન વિભાગ વોટર રૂમ લોકર રૂમ પોલીસ રૂમ અને બારીઓ પણ હોય છે પૂછપરછ બારી ટિકિટ બારી બુકિંગ બારી વગેરે રેલવે સ્ટેશન ઉપર લાઉડ સ્પીકર દ્વારા કેટલીક સૂચનાઓ પણ અપાતી હોય છે ટ્રેન ક્યારે આવશે કયા પ્લેટફોર્મ પર આવશે તથા ક્યારે ઉપડશે તે અંગેની સૂચનાઓ ટ્રેન સંજોગો મોડી પડવાની હોય તો તે અંગેની સૂચનાઓ કોઈ બાળક ખોવાયું હોય તો તે અંગેની સૂચના ખિસ્સા કાતરુથી સાવધાન રહેવા અંગેની સૂચનાઓ અજાણી વસ્તુઓ કે પદાર્થ જુઓ તો તાત્કાલિક પોલીસને જાણ કરો વગેરે સૂચનાઓ આપણને લાઉડ સ્પીકર દ્વારા અપાતી હોય છે રેલવે સ્ટેશન ઉપર કેટલાક ફેરીઓ પણ જોવા મળે છે છાપા વેચનાર તેમજ વિવિધ સામયિકો વેચનારાઓ ચા કોફી વેચનાર પાણીના પાઉચ કે પાણીની બોટલ વેચનાર સિંગ ચણા મમરા વગેરે વેચનાર રમકડા તેમજ કટલરીની ચીજવસ્તુઓ વેચનારા એમ રેલવે સ્ટેશન ઉપર આપણને ઘણા બધા વેપારીઓ એટલે કે ફેરિયાઓ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચિત્રોનું અવલોકન કરીને આપણે પાઠનો અભ્યાસ કર્યો તો હવે આપણે આ પાઠ ચિત્ર પાઠનો અભ્યાસ જોઈશું અભ્યાસનો પ્રશ્ન એક છે ચિત્ર જોઈ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એનો પહેલો પ્રશ્ન છે ચિત્રમાં કોણ કોણ નજરે પડે છે તો કે આપણને ચિત્રમાં ફળ વેચનાર ટિકિટ ચેકર મુસાફરો ચાવાળો ફેરીઓ બેકુલીઓ રેકડીવાળો પુસ્તક વેચનાર તેમજ ગ્રાહકો જોવા મળે છે પ્રશ્ન બે છે કયા કયા સ્ટોલ નજરે પડે છે તો કે આપણને અહીં ચિત્રમાં કુલ બે સ્ટોલ નજરે પડે છે એક છે પ્રભાત બુક સ્ટોર અને બે છે ટી સ્ટોલ હવે પ્રશ્ન ત્રણ છે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તો કે ઘડિયાળમાં ચાર વાગીને ચાળીસ મિનિટ થઈ છે હવે પ્રશ્ન ચાર છે કયા કયા ફેરિયાઓ નજરે પડે છે તો કે ચિત્રમાં એક ફળ વેચનારો ફેરિયો નજરે પડે છે હવે આપણે સધ્યાઈનો પ્રશ્ન એક જોઈએ તમે રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન પર ગયા જશો હશો તમારા અનુભવ દ્વારા નીચેના પ્રશ્નોના ઉત્તર આપો તો આપણે ચિત્ર પાંચ દ્વારા એનો અભ્યાસ તો મેળવ્યો છે તો આપણે રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન પર જે ગયા જ છીએ એટલે આપણે ત્યાં કયા કયા સ્ટોલો અને સૂચનાઓ બારીઓ લાઉડ સ્પીકર દ્વારા શું સૂચનાઓ મળતી હોય છે એ બધી વિગતવાર અભ્યાસ કર્યો છે તો જોઈએ આપણે પ્રશ્ન એક છે કયા કયા સ્ટોલ જોવા મળે છે તો કે રેલવે સ્ટેશન ઘણા સ્ટોલ જોવા મળે છે જેમ કે બુક સ્ટોલ ટી સ્ટોલ ફૂડ સ્ટોલ ફરસાણ અને મીઠાઈના સ્ટોલ સિંગ ચણાના સ્ટોલ ઠંડાપીણાના સ્ટોલ વગેરે સ્ટોલ જોવા મળે મળતા જ હોય છે હવે સ્વાધ્યાયનો પ્રશ્ન બે છે સૂચ કઈ કઈ સૂચનાઓ લખાયેલી હોય છે તો કે ખિસ્સા કાતરુંથી સાવધાન રહો કચરો કચરાપેટીમાં નાખો ધૂમ્રપાન કરવાની સખત મનાય છે અજાણી વસ્તુ પડેલી જુઓ તો સ્ટેશનના અધિકારીને જાણ કરો વગેરે સૂચનાઓ લખાયેલી હોય છે હવે પ્રશ્ન ત્રણ છે કયા કયા વિભાગો અને બારીઓ હોય છે તો કે રેલવે સ્ટેશન ઉપર પ્રતીક્ષા ખંડ વિશ્રામખંડ મહિલા ખંડ વર્કશોપ વિભાગ પાર્સલ વિભાગ રિઝર્વેશન વિભાગ વોટર રૂમ લોકર રૂમ પોલીસ રૂમ અને બારીઓ પૂછપરછ બારી ટિકિટ બારી બુકિંગ બારી વગેરે હોય છે હવે પ્રશ્ન ચાર છે લાઉડ સ્પીકર દ્વારા કઈ કઈ સૂચનાઓ અપાતી હોય છે તો કે લાઉડ સ્પીકર દ્વારા ટ્રેન ક્યારે આવશે કયા પ્લેટફોર્મ પર આવશે ટ્રેન સંજોગો વરસાદ મોડી પડવાની હોય તો તેની જાણ કોઈ બાળક ખોવાયું હોય તે અંગેની સૂચના ખિસ્સા કાતરુથી સાવધાન રહો તે અંગેની સૂચના વગેરે લાઉડ સ્પીકર દ્વારા અપાતી હોય છે હવે પ્રશ્ન પાંચ છે કયા કયા ફેરીઓ જોવા મળે છે રેલવે સ્ટેશન ઉપર છાપા તેમજ વિવિધ સામયિકો વેચનારા ચા કોફી વેચનાર પાણીના પાઉચ કે પાણીની બોટલ વેચનાર સિંગ ચણા વેચનાર રમકડા તેમજ કટલરીની ચીજવસ્તુ વેચનાર ફેરિયાઓ જોવા મળે છે હવે પ્રશ્ન સ્થળોની સ્વચ્છતા જાળવવા તમે શું કરશો તો અહી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે અમે હંમેશા કચરો કચરા પેટીમાં નાખીશું મિત્રોની મદદથી સ્વચ્છતા અંગેના સૂત્રો અને સુવાક્યો લખીને જાહેરાતો જાહેર સ્થળોએ ચોંટાડીશું અમે જાહેર શૌચાલયોની સ્વચ્છતાનું ધ્યાન રાખીશું પછી પ્રશ્ન પ્રશ્ન છે નીચેના જાહેર સ્થળો પર જોવા મળતી સૂચનાઓ નોંધ કરો તો કે પહેલાં તો છે શાળા શાળાનો સમય સવારના અગિયારથી થી સાંજના પાંચ વાગ્યા સુધીનો રહેશે વાલીઓએ આચાર્ય સ્ત્રીને મળવાનો ચોક્કસ સમય હોય છે પ્રાર્થના સમયે શાંતિ જાળવો પાણી બગાડશો નહીં વર્ગમાં હાર બંધ જવું આવવું ખાય અથવા બૂટ ચંપલ વ્યવસ્થિત મૂકો શાળાના બાગ બગીચાના ફૂલ છોડને નુકસાન કરશો નહીં ત્યારબાદ છે દૂધ મંડળી દૂધ મંડળી દરેક ગ્રાહકને માંજેલા સ્વચ્છ વાસણમાં દૂધ કાઢીને લાવવું સવારે અને સાંજે નક્કી કરેલા સમયે જ દૂધમાં દૂધ ભર ભરવા આવવું દૂધ ભર ભરતી વખતે નોંધણી કાર્ડ સાથે લાવવાનું રહેશે લાઈનમાં ઊભા રહેવું વારાફરથી દૂધ ભરવું વગેરે ત્રણ આરોગ્ય કેન્દ્ર બે બાળકો બસ ઓછા બાળ જય ગોપાલ નિયત સમયે બાળકોને રસી મુકાવો દૂધ સંપૂર્ણ આહાર છે પાણી ગાડીને પીવો શાંતિ જાળવો વગેરે અને ચાર ચાર છે ગ્રામ પંચાયત તો કે જન્મ તેમજ મરણની નોંધ એકવીસ દિવસમાં કરાવી લેવી પંદર દિવસ બાદ એ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવું ત્યારબાદ ઘરવેરો પાણી વેરો અને જમીન વેરો નિયમિત ભરો આપણા ગામમાંથી નિરક્ષરતા અંધ અંધશ્રદ્ધા વહેમ કુસંપ દૂર કરો દરેક પરિવાર દર વર્ષે એક વૃક્ષ ઉછેરી પર્યાવરણનું જતન કરો ગામમાં સામાજિક સમરસતા અને પારિવારિક ભાવના જાળવી દરેકની ફરજ છે અને પાંચ છે બસ સ્ટેશન બસ સ્ટેશન ઉપર ખિસ્સા કાતરોથી સાવધાન રહેવું થૂંકવા માટે થૂકદાણીનો ઉપયોગ કરો કચરો કચરા પેટીમાં નાખો તમારી ફરિયાદ લખીને ફરિયાદ પેટીમાં નાખો બિન બિનવારસી ચીજવસ્તુ મળે તો કાર્યાલયમાં જમા કરો હવે પ્રશ્ન ત્રણ છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો રેલવે તો કે રેલવે સ્ટેશન બસ તો કે બસ સ્ટેશન જહાજ તો કે બંદર વિમાન તો કે વિમાન મથક હેલિકોપ્ટર તો કે હેલીપેડ રિક્ષા તો કે રિક્ષા સ્ટેન્ડ હવે પ્રશ્ન ચાર છે સ્વચ્છતા ધૂમ્રપાન નિષેધ કે સારા વર્તનને લગતા સૂત્રો લખો કે બનાવો તો કે અહીં સ્વચ્છતા પહેલું છે સ્વચ્છતા તો કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા સ્વચ્છતા એટલે સંસ્કારીતાની પારિશીસી પછી સ્વચ્છતાનું બીજું નામ પવિત્રતા સ્વચ્છ હોય તન મન તો ધન્ય થશે જીવન પછી ધૂમ્રપાન નિષેધ ધૂમ્રપાન છોડો જીવન બચાવો તમે બીડીને પીતા નથી બીડી તમને પીએ છે ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ધૂમ્રપાન કેન્સરનો ઉતરે છે ત્રણ સારા વર્તનો સદવર્તન એ સદર્મ સદવર્તનથી મિત્ર બને સારું વર્તન એ સંસ્કૃત સંસ્કારિતાની નિશાની છે આપ ભલા તો જગ ભલા જીતાય જગ સદ્વર્તનથી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચિત્ર પાઠ દ્વારા રેલવે સ્ટેશનનો અભ્યાસ કર્યો ત્યારબાદ અભ્યાસ અને સ્વાધ્યાય બંને જોયું